દ્વારકા જિલ્લાના કુરંગા નજીકની આરએસપીએલ કંપનીમાં કામ કરતા મજૂર પરિવારની પોણા 4 વર્ષની માસૂમ બાળકી ઉપર અજાણ્યા ઈસમે દુષ્કર્મ આશરાની ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે. દ્વારકા જિલ્લાના પોરબંદર હાઈવે રોડ ઉપર આવેલ આરએસપીએલ ઘડી કંપનીમાં કામ કરતા મજૂર પરિવારની બાળકી ઘરની આસપાસ રમતી હતી. તે વખતે કોઈ અજાણ્યા ઈસમે તેણીને હવસનો શિકાર બનાવી હતી. બીજી તરફ લોહી નીકળતી હાલતમાં રડતી આવેલ બાળકીને જોતા તેની માતાએ આ અંગે દ્વારકા પોલીસને જાણ કરતા દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમ બાળકીને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે દ્વારકા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ દ્વારકા પોલીસના કુરંગા વિસ્તારમાં એક 4 વર્ષની નાની બચ્ચી સાથે દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યા છે. અત્યારે આ જે બચ્ચી છે એ સારવારમાં જામનગરમાં છે. અત્યારે એમની પરિસ્થિતિ નોર્મલ છે અને જો ગુનાનો શોધવાની વાત કરીએ તો આ ગુના આરએસપીએલ કંપનીના લેબર કોલોનીમાં થયા છે. લેબર કોલોનીમાં મોટા પ્રમાણે લોકો તો કામ ઉપર જાય છે અને એ બચ્ચીના મધર ફાધર પણ કામ ઉપર જતા હતા, બટ ગઈકાલ એમની મધર નહીં ગયા હતા અને બચ્ચી એકલી મધર સાથે હતી. મધર જ્યારે બાથરૂમ ગયા હતા તો એમની સાથે કોઈ આરોપી એમની સાથે દુષ્કર્મ કરીને નાસી ગયા હતા. ત્યારે જેવી પ્રાથમિક દ્રષ્ટિએ અમે લોકોને માહિતી મળી તો અમે લોકોને લેબર કોલોનીમાં જેટલા પણ લોકો ત્યાં ઉપસ્થિત હતા, 15-17 જેટલા લોકો હતા, એ લોકોને રાઉન્ડઅપ કર્યા, એ લોકો પાસેથી પૂછપરછ કર્યા અને અત્યારે તપાસ આ દિશા ઉપર ચાલી રહ્યા છે કે ગુનાના ટાઈમે 10-12 વાગ્યા વચ્ચે જેટલા પણ લોકો આ વિસ્તારમાં હતા, બી ઇટ લેબર કોલોનીમાં રહેવાવાળા લોકો, બી ઇટ સિક્યુરિટી પર્સનલ અથવા આ વિસ્તારમાં ફરતા બીજા કોઈ લોકો, આ બધા લોકોને રાઉન્ડઅપ કરીને એમના ભૂતકાળનો ઇતિહાસ શું છે આ વસ્તુના તપાસ ચાલી રહ્યા છે. એમની તપાસ અત્યારે એસડીપીઓ ખંભાલિયા કરી રહ્યા છે. એલસીબી ટીમ અને દ્વારકા પીઆઈ આ બંને એમની જોડે એમની મદદમાં છે અને બ્રેક થ્રુ શોર્ટ વેલા મળશે એવી શક્યતા છે.